મહેશ્વરી કુપ્યુશનમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની ગણિતમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો પ્રશ્ન પાંચનો દાખલા નંબર ચાર જોઈએ છે એની અંદર બે વાય ઘન પ્લસ વાય સ્ક્વેર માઇનસ બે વાય ઓછા એક અહીંયા એક્સની જગ્યાએ ખાલી વાય આપેલું છે બાકી બીજું કોઈ નવું છે નહીં બરાબર અહીંયા આપણે સ ગુણો લઈએ અહીંયા બે આવશે અહીંયા પ્લસ વન અહીંયા માઇનસ વન માઇનસ ટુ અને અહીંયા માઇનસ વન બે ને એક ત્રણ બે ને એક ત્રણ ત્રણમાંથી ત્રણ બાદ કરો એટલે શું આવશે ઝીરો એનો મતલબ વાય માઇનસ વન એ પીએક્સનો અવયવ છે અહીંયા બે એક માઇનસ બે માઇનસ એક અહીંયા તમારે માઇનસ વન છે તો અહીંયા પ્લસ વન મૂકો ઝીરો આવશે બે અને ઝીરોનો સરવાળો બે બે એકા બે બે ને એક ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણમાંથી બે બાદ કરો એટલે એક એક એકા એક એકમાંથી એક બાદ કરો એટલે શું આવશે શૂન્ય બરાબર પહેલાંને એ વાય સ્ક્વેર પ્લસ બી વાય પ્લસ સી ઓલું એક્સ હતું એની જગ્યાએ અહીંયા શું આવશે વાય આવશે તો અહીંયા જુઓ એની જગ્યાએ બે મૂકીશું બીની જગ્યાએ ત્રણ મૂકીશું અને ની જગ્યાએ શું મૂકીશું એક તો એક અવયવ શું હતો વાય માઇનસ વન અને બીજો અવયવ શું આવ્યો બે વાય સ્ક્વેર પ્લસ ત્રણ વાય પ્લસ વન બરાબર હવે આની આગળ સગુણક છે એટલે ડાયરેક્ટ અવયવ પડશે નહીં જે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું એની જેમ અવયવ પાડવો પડશે વાય માઇનસ વન તો એમનું એમ જ રહેશે અહીંયા બે એકા બેના એવા પાડો કે ત્રણ આવે તો બે એકા બે થયું પહેલું પદ એમનું એમ છેલ્લું પદ એમનું એમ હવે આપણે શું પડ્યા બે એકા બે અહીંયા વાય અહીંયા વાય બંને પ્લસ છે તો અહીંયા બંને પ્લસ મૂકવાનું પહેલાં બેમાંથી કોમન શું નીકળશે બે વાય એટલે વાય પ્લસ વન અહીંયા બે વાય બંનેમાં સેમ છે એટલે કોમન નીકળી જશે અહીંયા વાયનો સ્ક્વેર છે એટલે એક વાય રહેશે ને એક વાય નીકળી જશે અહીંયા બે વાય પૂરેપૂરા નીકળી જાય તો કંઈ ના બચે તો એક ભગવાન તો હોય જ એટલે એક લખી નાખવાનું આમાં પણ કંઈ કોમન નીકળતું નથી બંનેમાંથી કંઈ સરખું દેખાતું નથી તો એટલા માટે કંઈ કોમન ના નીકળે તો શું નીકળવાનું એક એટલે રહેશે શું વાય પ્લસ વન હવે બંનેમાં વાય પ્લસ વન વાય પ્લસ વન બહાર લઈ લઈએ તો રહ્યું શું બે વાય પ્લસ વન તો પહેલો અવયવ પડ્યો વાય માઇનસ વન બીજો અવયવ વાય પ્લસ વન અને બે વાય પ્લસ વન બરાબર આ રીત થોડીક અઘરી છે એટલે થોડું ધ્યાન રાખીને બે વાર રિફર કરીને તમે જાતે પ્રેક્ટિસ કરવાની છે હવે એના પછીનો જોઈએ સ્વાધ્યાય સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચ યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો એમાં એક માટે પહેલાં ત્રણ દાખલા માટેનું આ નિત્યશમ આપેલું છે એક્સ પ્લસ વન એક્સ પ્લસ બી આપેલું હોય તો શું થશે જો આગળનું પદો બંને સરખા હોય તો અહીંયા એક્સનો સ્ક્વેર થાય પ્લસ પહેલું બીજું પદનો સરવાળો માઇનસ હોય તો માઇનસ કરવાનું જે રીતે આપેલું એ પ્રમાણે એક્સ પ્લસ બંનેનો ગુણાકાર અહીંયા બંનેનો સરવાળો અને અહીંયા બંનેનો ગુણાકાર તો એ જ રીતે આપણે પહેલાં ત્રણ દાખલા જોઈશું કે એક્સ પ્લસ ચાર અને એક્સ પ્લસ દસ આપેલું છે તો અહીંયા તમારે પહેલાં પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ થયો અહીંયા આ બંને પદનો સરવાળો એક્સ એમનું એમ આની જેમ ગોઠવ્યું અને અહીંયા બંનેનો ગુણાકાર તો બહુ સિમ્પલ થયું એક્સ સ્ક્વેર પ્લસ ચૌદ એક્સ અને અહીંયા શું આવશે ચાલીસ દસ ચોક ચાલીસ બસ આ બે સ્ટેપ જ તમારે વધારાના લખવાની એક તો રકમ આપેલી જ છે એના પછીનો દાખલો દાખલા નંબર બે જો એક્સ પ્લસ આઠ અને એક્સ માઇનસ દસ પહેલાં એક્સનો વર્ગ અહીંયા આઠમાંથી દસ બાદ કરો કારણ કે અહીંયા માઇનસ છે એટલે માઇનસ કરવું પડશે એક્સ એમનું એમ સૂત્રમાં હતું એની જેમ જ પ્લસ આઠ ગુણ્યા માઇનસ દસ આઠ ગુણ્યા છે બરાબર ગુણાકાર છે એટલે આઠમાંથી દસ બાદ કરો એટલે માઇનસ બે એક્સ અને આઠ ગુણ્યા દસ કરો એટલે માઇનસ એસી બરાબર ચલો એના પછીનો દાખલો દાખલા નંબર ત્રણ જોઈએ ત્રણ એક્સ પ્લસ ચાર અને ત્રણ એક્સ ઓછા પાંચ અહીંયા પહેલું પદની આગળ ત્રણ એક્સ એ આપેલું છે એટલે પૂરેપૂરું લેવાનું ત્રણ એક્સનો વર્ગ અહીંયા ચાર ઓછા પાંચ ઓલાની જેમ ગોઠવ્યું હતું પ્રમાણે ત્રણ એક્સો આગળ પહેલું પદ આપેલું છે એની જેમ મૂકવાનું અને બંનેનો ગુણાકાર ચાર ગુણ્યા માઇનસ પાંચ ચલો ચારમાંથી પાંચ વાત કરો એટલે માઇનસ એક ત્રણ એક્સનો વર્ગ એટલે નવ એક્સનો વર્ગ અહીંયા ત્રણ એક્સ એમનું એમ ચાર ગુણ્યા માઇનસ પાંચ એટલે વી માઇનસ વીસ ચલો અહીંયા ત્રણ ત્રણ અને અહીંયા વીસ એમનું એમ એટલે નવ એક્સ માઇનસ ત્રણ એક્સ વીસ બરાબર સેમ એના જેવું પણ આમાં રીત થોડી ચેન્જ થાય છે આ ઇઝી છે કારણ કે જો આગળનું પદ અહીંયા જો પાછળના પદ અલગ અલગ હતા ચાર છે તો દસ છે આઠ છે તો દસ છે ચાર છે તો માઇનસ પાંચ છે તો અહીંયા શું છે કે પાછળનું પદ એ સરખું છે ખાલી વચ્ચેની નિશાની જ અલગ છે જો આવી રીતે હોય આગળનું પદ અને પાછળનું પદ સરખું હોય તો બહુ સિમ્પલ છે પહેલાં પદનો વર્ગ એટલે વાય સ્ક્વેરનો વર્ગ અને ત્રણ છેદમાં બેનો વર્ગ બરાબર વાય સ્ક્વેરનો વર્ગ કરો એટલે બે ને બે કેટલી ઘાત થાય ચાર ઘાત ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર બરાબર બીજું પદ જોઈએ અહીંયા ત્રણ ઓછા બે અને ત્રણ વત્તા બે તો જો પહેલાં પદનો વર્ગ એટલે ત્રણનો વર્ગ બે એક્સનો વર્ગ એટલે બે એક્સનો વર્ગ ત્રણનો વર્ગ નવ બે એક્સનો વર્ગ એટલે ચાર એક્સનો વર્ગ બરાબર વિદ્યાર્થી મિત્રો બે ત્રણ વાર રિફર કરીને જાતે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે અને એનો ફોટો પાડીને મને વોટ્સઅપ કરવાનો છે